हेलो फ्रेंड्स, वेलकम टू दी जीटीयू स्टडीज चैनल। मैकेनिक्स एंड द सब्जेक्ट कोड इज 3141906। द चैप्टर इज प्रेशर एंड हेड एंड द टॉपिक इज मैनोमीटर्स पार्ट टू। पार्ट वन इज हैज बीन ऑलरेडी कम्प्लीटेड इन द प्रीवियस वीडियो लेक्चर। आ मैनोमीटर्स जे छे ए ट्रिपल एम सब्जेक्ट तरीके पण तमने यूजफुल थशे अने सिविल इंजीनियर्स माटे फ्लूइड मैकेनिक्स मां पण आवे छे, एटले घणा बधा स्टूडेंट्स ने हेल्पफुल थवानुं छे। पार्ट वन नी अंदर आपणे मेनोमीटर्सनुं बेजिक यूट्यूब मेनोमीटर्स कोने कहेवाय अने एनो पहेलो केस छे कम्प्लीट कर्यो। तो आ वीडियो जो तमे जोता हो तो प्लीज पहेलो जे वीडियो छे मेनोमीटर्सनो पार्ट वन ई कम्प्लीट करी लेजो, जेथी करीने आनुं कैल्क्युलेशन छे ई तमने फटाफट छे ई समजातुं। तो आपणे यूट्यूब मेनोमीटर, यूट्यूब डिफरेंशियल मेनोमीटरनो सेकंड जे टाइप हतो त्यांथी कंटीन्यू करीए। आ छे सेकंड टाइप ऑफ यूट्यूब डिफरेंशियल मेनोमीटर। पहेलो टाइप कयो हतो जेमां ए अने बी फ्लूडनुं लेवल छे ई सेम लेवल होय, એટલે ત્યાં લખેલું હતું કે બોથ ધ લેવલ ઓફ ધી એ એન્ડ બી આર સેમ। આની અંદર બંનેનું લેવલ અલગ છે, એટલે કે એ પોઈન્ટ ઊંચા ઉપર હશે તો બી પોઈન્ટ નીચે હશે, અથવા ઊંધું હોઈ શકે, બી પોઈન્ટ ઉપર હોય અથવા એ પોઈન્ટ નીચે હોય, એટલે ટૂંકમાં એ અને બીનું લેવલ છે એ અલગ છે। તો પહેલી કન્ડિશન શું હતી કે એક્સ એક્સ લાઇન ક્યાં ડ્રો કરવી, તો એક્સ એક્સ લાઇન ડ્રો ત્યાં કરવાની છે કે જ્યાં બે ફ્લુઇડ ભેગા થતા હોય। તો આવું તો બંને ટ્યુબમાં થશે, એટલે જ મેં કીધું કે પહેલાંનો વિડીયો મારો જોઈ લેજો જેમાં મેં એક્સ એક્સ લાઇન કેવી રીતે ડ્રો કરવી એ મેં એક્સપ્લેન કરેલું છે। ફરી વાર કહી દઉં કે જ્યાં બંને ફ્લુઇડ બંને ટ્યુબમાં બે બે ફ્લુઇડ ભેગા તો થતા જાય છે, તો આપણે કયા લેવલેથી કયા પોઈન્ટથી આપણે ડ્રો કરવી, એટલે જુઓ તો લેફ્ટ સાઈડની ટ્યુબમાં બે ફ્લુઇડ ભેગા થાય છે, એમાં ડોટેડ જે છે એ ફ્લુઇડ અને નીચેનું રેડ ફ્લુઇડ છે એ બે, અને રાઇટ સાઈડની ટ્યુબમાં બે ફ્લુઇડ ભેગા થતા દેખાશે જેમાં બી ફ્લુઇડ છે અને નીચેનું રેડ ફ્લુઇડ છે એ। તો જેનું લેવલ નીચું હોય, એટલે કે આવું કોઈક ચત્તું જેમાં આવું સીધું ડિફરન્શિયલ મેનોમીટર હોય, એમાં જેનું લેવલ નીચું હોય ત્યાંથી એક્સ એક્સ લાઇન ડ્રો કરવાની છે। એટલે આપણે એક્સ એક્સ લાઇન ડ્રો થઈ જાય એટલે પછી હાઇટ ડિફાઇન કરીએ। તો સેમ લેવલમાં હાઇટ તો બહુ સિમ્પલી ડિફાઇન થતી હતી, કારણ કે એ અને બીની જે હાઇટ સેમ હોય તો આપણે એક્સ અને એચ બે ડિફાઇન કરી હતી, કારણ કે એ પોઈન્ટની હાઇટ તો પછી એક્સ પ્લસ એચ જેટલી થઈ જાય, પણ આમાં કંઈક અલગ હાઇટ ડિફાઇન કરવી પડશે। જેમ કે એ પોઈન્ટની હાઇટ કેટલી ડિફાઇન કરેલી છે, તો કે એ પોઈન્ટથી નીચે થોડીક સુધી હાઇટ છે એક્સ, અને એનાથી નીચે એક્સ એક્સ લાઇન સુધી બીજી હાઇટ છે એચ। બીજી બી ફ્લુઇડની કેટલી હાઇટ છે, તો બી ફ્લુઇડ જ્યાં સુધી હોય ત્યાં સુધી એની હાઇટ ડિફાઇન કરવાની હોય, તો બી ફ્લુઇડની હાઇટ છે બીથી લઈને નીચેની સુધી જ્યાં ફ્લુઇડ કમ્પ્લીટ થાય છે ત્યાં સુધી હાઇટ વાય। એટલે આપણું મેઇન સ્ટાર્ટિંગ ઇક્વેશન જે બધા કેસની અંદર આવું જ રહે છે, જે મેં પ્રીવિયસ વિડીયો લેક્ચરની અંદર પણ આ એક્સપ્લેન કર્યું છે, જે કેસ દરેક હોય યુટ્યુબમાં એમાં આ જ ઇક્વેશન મૂકવાનું। પણ લેફ્ટ લિમ્બમાં કેટલા પ્રેશર ક્રિએટ થાય છે, તો તમને જો ઓબ્ઝર્વ કરતા હવે આવડી ગયું હોય છે તો બે પ્રેશર અહીંયા ક્રિએટ થાય છે, એક પીએ અને પોતે એ ફ્લુઇડનું નીચેની સાઈડનું પ્રેશર જેની હાઇટ છે એક્સ પ્લસ એચ, એટલે લેફ્ટ લિમ્બમાં પ્રેશર આવશે પીએ પ્લસ રોવન જી એક્સ પ્લસ એચ। રાઇટ સાઈડમાં કેટલા પ્રેશર આવશે, તો એક તો આવશે પીબી, બીજું આવશે વાય જે હાઇટ બી ફ્લુઇડનું પ્રેશર છે એ, એટલે કે રો ટુ જી વાય, અને ત્રીજું મેનોમેટ્રિક ફ્લુઇડનું પ્રેશર એચ હાઇટવાળું, એટલે કે રો એમ જી એચ, એટલે ટોટલ ત્રણ પ્રેશર આવશે રાઇટ લિમ્બમાં પીબી પ્લસ રો ટુ જી વાય પ્લસ રો એમ જી એચ। હવે આપણને ખબર છે ઉપરનું જે પહેલું સ્ટેપ છે એ પ્રમાણે બંને જે લેફ્ટ લિમ્બ અને રાઇટ લિમ્બના પ્રેશર છે એ વચ્ચે ઇક્વલ ટુ મૂકીએ। આપણો મેઇન ટાર્ગેટ છે બે જે ફ્લુઇડ છે એ અને બી એ બંને વચ્ચેના પ્રેશરનો ડિફરન્સ ફાઇન કરવો, એટલે સબ્જેક્ટ બનાવવો પીએ માઇનસ પીબીને, એટલે જે લેફ્ટ સાઈડ રોવન જી એક્સ પ્લસ એચ છે એ રાઇટ સાઈડ હોય જશે, એટલે એ માઇનસ થઈ જશે, એટલે આવું કંઈક બનશે। હવે તમે બ્રેકેટ ઓપન કરો, એટલે પીએ માઇનસ પીબી બનશે રો ટુ જી વાય પ્લસ રો એમ જી એચ, બ્રેકેટ ઓપન કરો એટલે માઇનસ રોવન જી એક્સ પ્લસ માઇનસ રોવન જી એચ। હવે જે એક્સ અને વાય છે એ બે સેમ લેવલમાં તો એક જ આવતું હતું એક્સ એક્સ, એટલે એને કોમન કાઢીને લખી શકતા હતા, પણ અહીંયા એક્સ અને વાય છે અલગ હાઇટ છે, કારણ કે ડિફરન્ટ ડિફરન્ટ લેવલે છે, પણ એચ એચ કોમન કાઢી શકો છો, એટલે નેક્સ્ટ સ્ટેપ આવું કંઈક લાસ્ટ લખી શકો છો કે પીએ માઇનસ પીબી ઇઝ ઇક્વલ ટુ રો ટુ જી વાય એઝ ઇટ ઇઝ માઇનસ રો વન જી એક્સ એઝ ઇટ ઇઝ પ્લસ જીએચ જી એચ બે વાર ટર્મ્સમાં આવે છે, એટલે જી એચ કોમન કાઢ્યું પ્લસ જી એમ, એટલે બ્રેકેટમાં વધશે રો એમ અને માઇનસ રો વન। તો આ થઈ ગયું લાસ્ટ સ્ટેપ ઓફ ડિફરન્શિયલ મેનોમીટર। આ તમને ન્યુમેરિકલમાં પણ કામમાં આવશે, જો મેનોમીટર્સ એક એવો ટોપિક છે જેની અંદર ઇક્વેશન ગોખવાથી તમને ન્યુમેરિકલ નથી આવડતો, કારણ કે દર વખતે તમને નવી એક ફિગર આપવામાં આવે ને એટલે એક નવું ઇક્વેશન જનરેટ થાય, કારણ કે આની અંદર મેં ફ્લુઇડનું લેવલ જો મેનોમેટ્રિક ફ્લુઇડનું જોઉં ને તો રાઇટ સાઈડમાં ઉપર છે થોડું, કારણ કે એ પોઈન્ટનું પ્રેશર મેં વધારે છે એવું એઝ્યુમ કર્યું છે, પણ બી પોઈન્ટનું પ્રેશર વધારે હોત ને
तो ई जे लेवल जे एच क्रिएट थाई ने रेड पोर्शन नु ई लेफ्ट साइड क्रिएट थी गयो तो नव इक्वेशन डेवलप थाय कारण तो लेफ्ट साइड त्रण प्रेशर मळे એટલે ખાસ ઇક્વેશન સમજો કે કઈ રીતે ડેવલપ થાય છે એક્સ એક્સ લાઇન કેવી રીતે ડ્રો કરી મેઇન છે એક્સ એક્સ લાઇન ડ્રો થઈ જાય પછી લેફ્ટ સાઇડ ટ્યુબમાં કેટલા પ્રેશર આવે છે અને રાઈટ સાઇડમાં કેટલા આવે છે એ મેઇન છે અને એના માટે હાઈટ તમે ઘરની ડિફાઇન કરી શકો છો ગોખવાની જરૂર નથી પહેલી વાર અને છેલ્લી વાર એ કહી દઉં છું તો રેડી તો જ તમને મેનોમીટરના ઇક્વેશન જાતે ડેવલપ કરતા અને ન્યુમેરિકલ આવડશે રેડી આઈ હોપ તમને આ પોર્શન સમજાણું હવે આપણે નેક્સ્ટમાં જઈએ જ્યારે મેનોમીટર્સ છે ઊંધું હોય એટલે કે ઇન્વર્ટેડ હોય ઇન્વર્ટેડ યુટ્યુબ ડિફરન્શિયલ મેનોમીટર જો આવું કંઈ ઊંધું હોય છે યુ છે એ ઊંધો શેપ બનતો હોય તો આવું થાય ને તો એક્સ એક્સ લાઇનનો જે ફંડા હતો ને એ થોડોક ઊંધો થઈ જશે જેમ મેં કીધું હતું ને કે એક્સ એક્સ લાઇન ક્યાં ડ્રો કરવાની કે જ્યાં બે બે ફ્લુઇડ ભેગા થતા હોય ત્યાં જ તે પણ જેનું લેવલ નીચું હોય એટલે કે જે ઓછા નીચાના લેવલે લોઅર લેવલે ભેગું થતું હોય ને બે ફ્લુઇડ એ લીમમાં એ ટ્યુબમાંથી તમારે ડ્રો કરવાનું પણ આમાં ઊંધું છે ઇન્વર્ટેડ છે એટલે જેનું લેવલ અપર હોય એટલે કે હાયર લેવલે જ્યાં બે ફ્લુઇડ ભેગા થતા હોય ને એ ટ્યુબમાંથી તમારે એક્સ એક્સ લાઇન ડ્રો કરવાની તો આમાં ઓબ્ઝર્વ કરો તો લેફ્ટ સાઇડમાં બે ફ્લુઇડ ભેગા થાય છે એક એ ફ્લુઇડ જે ડોટેડ કરીને ડ્રો કરેલું છે અને એક હાઇલાઇટેડ કરેલું છે બ્રાઉન સોરી ગ્રે શેપથી ગ્રે કલરથી ઈ રાઈટ સાઇડની ટ્યુબમાં જુઓ તો એમાં પણ બી ફ્લુઇડ છે ડોટેડ તરીકે અને ગ્રે શેપથી હાઇલાઇટ કરેલું છે એ ફ્લુઇડ પણ જુઓ તો ઉપરની સાઈડ કયું બે ફ્લુઇડ ભેગું થતું હોય છે લેફ્ટ સાઇડમાં લેફ્ટ સાઇડ ટ્યુબમાં થોડુંક ઉપર બે ફ્લુઇડ ભેગું થતું દેખાય છે એટલે એમાંથી તમારે એક્સ એક્સ લાઇન ડ્રો કરવાનું રેડી એટલે એક્સ એક્સ લાઇનનું થોડુંક આમાં ઊંધું રૂલ્સ છે એ તમારે એપ્લાય કરવાનું હવે હાઈટ ડિફાઇન તમે ઘરની કરી દો કે એ પોઈન્ટથી એક્સ એક્સ લાઇન સુધીની વર્ટિકલ હાઈટ કેટલી તો કે એચ વન બી રાઈટ સાઈડમાં આવો તો બી ફ્લુઇડમાંથી બીથી લઈને વર્ટિકલ હાઈટ જ્યાં બી ફ્લુઇડ કમ્પ્લીટ થાય છે ત્યાં સુધી જ બતાવવાનું એટલે એ હાઈટ એચ ટુ પછી મેનોમેટ્રિક લિક્વિડ સ્ટાર્ટ થઈ જાય છે એટલે એની હાઈટ એક્સ એક્સ સુધી ડિફાઇન કરી દીધી એચ જેટલી પણ હવે એક ઊંધો પાસો ચેન્જ લેવાનો છે કે આપણે જે પ્રેશર લેતા હતા ધારો કે લેફ્ટ સાઈડની ટ્યુબમાં પ્રેશર છે તો કેટલા બને છે લેફ્ટ સાઈડની ટ્યુબમાં પ્રેશર તો આ ઇક્વેશનનો યુઝ કરવાનો છે એટલે આપણે બે ટ્યુબની અંદર કેટલા કેટલા પ્રેશર બને છે એ ફાઇન્ડ કરવું પડે તો લેફ્ટ સાઈડની અંદર પ્રેશર કેટલા બને છે તો કે પી એ પ્લસ એક બને છે રો વન જી એચ વન કારણ કે એની હાઈટ કેટલી છે એક્સ એક્સ સુધી છે જ્યાં ફ્લુઇડ કમ્પ્લીટ થાય છે ત્યાં સુધી એચ વન જેટલું અને એની ડેન્સિટી રો વન છે પણ ત્યાં આપણે પી એ પ્લસ રો વન જી વન એચ વન લેતા હતા ને અહીંયા માઇનસ રો વન જી વન એચ વન લેવાનું છે એનું રીઝન છે પ્રેશરનો હાઇડ્રોસ્ટેટિક લોનો એક નિયમ શું છે કે જેમ સરફેસ લેવલથી વોટરની જે લેવલ હોય હાઈટ સોરી જે અપર સરફેસ હોય ત્યાંથી તમે નીચેની સાઈડ જતા જાઓ ને એમ તમારું પ્રેશર વધતું જાય જે તમે ચત્તા મેનોમીટર્સમાં કરતા હતા પ્રીવિયસ કેસમાં પણ અહીંયા હાઈટ છે આપણે નીચેથી ઉપર લઈએ છીએ અને નીચેથી ઉપર લ્યો ને એટલે પ્રેશર છે એ ઊંધું કહેવાય એટલે એની જે સિમ્બોલ છે જે નિશાની છે એ માઇનસ લેવાની છે એટલે લેફ્ટ લિમ્બમાં જે પ્રેશર આવે છે એ બે જ આવશે એક પીએ અને એક રોવન જી એચ વન જ પણ બંને વચ્ચે નિશાની છે એ માઇનસ મૂકવાની તો આવી જ રીતે તમે રાઈટ સાઈડની ટ્યુબમાં એપ્લાય કરી શકો ત્યાં ત્રણ પ્રેશર આવશે એક પીબી એક રો ટુ જી એચ ટુ અને એક રો એમ જી એચ અત્યાર સુધી જો પ્રીવિયસ બે કેસ સમજાણા હોય તો આ તરત સમજાઈ જશે પણ અગેન આ ઊંધું છે એટલે એની નિશાની જે આપણે લેશું એ માઇનસ લેશું એટલે લેફ્ટ રાઈટ સાઈડની લિમ્બમાં જે પ્રેશર આવશે એ થશે પીબી માઇનસ રો ટુ જી એચ ટુ માઇનસ રો એમ જી એચ તો હવે ઇક્વેશનમાં તમે વેલ્યુ મૂકો એટલે બે વચ્ચે ઇક્વલ ટુ મૂકી શકાય આપણો મેઇન ટાર્ગેટ એઝ ઇટ ઇઝ છે કે પીએ માઇનસ પીબી ફાઇન્ડ કરવું છે એટલે પીબીને લેફ્ટ સાઈડ લઈ આવો તો જે માઇનસ રો વન જી એક્સ પ્લસ એચ વચ્ચે એ એક્સ પ્લસ એચ છે એ રાઈટ સાઈડ જાય એટલે પ્લસ થઈ જશે આ રીતે કંઈક એટલે રો વન જી એક્સ પ્લસ એચ મેં પહેલાં લખ્યું છે કારણ કે પ્લસ છે અને બાકીનું બે જે રો ટુ જી વાય અને રો એમ જી એચ માઇનસ છે એટલે પાછળ લખેલું છે બ્રેકેટ ઓપન કરો એટલે આવું કંઈક મળશે તમને કે પી એ માઇનસ પીબી ઇઝ ઇક્વલ ટુ રો વન જી એક્સ પ્લસ રો વન જી એચ માઇનસ રો ટુ જી વાય માઇનસ રો એમ જી એચ આમાં એક જ ચેન્જ છે જો પ્રીવિયસ કેસની સ્લાઇડ છે એ ફરીવાર તમે થોડુંક પ્રીવિયસ જઈને જોઈ શકો છો પોઝ કરો એકવાર એને ઓબ્ઝર્વ કરો પાછા આ સ્લાઇડમાં આવો પાછું પોઝ કરો અને એકવાર ઓબ્ઝર્વ કરો ખાલી એક નિશાનીનો ચેન્જ મળે છે બાકી કાંઈ ચેન્જ નથી એટલે એ આરામથી તમે પણ ડિરાઈવ કરી શકો છો તો આમાં જે એચ એચ કોમન નીકળી શકે છે એટલે આપણે જી એચ કોમન કાઢીને એક ટર્મ બનાવીએ એટલે મળશે રો વન જી એક્સ એઝ ઇઝ ઇટ ઇઝ માઇનસ રો ટુ જી વાય એઝ ઇટ ઇઝ અને માઇનસ જી એચ કોમન કાઢીએ માઇનસ જી એચ કોમન કાઢીએ છીએ એટલે રો એમ છે એ બ્રેકેટમાં પહેલાં આવશે અને રો વન છે એ માઇનસ પછી આવશે કારણ કે માઇનસ આપણે આગળ કોમન કાઢી લીધું એટલે લાઈક આ રીતે કંઈક ટર્મ મળશે ફરી વાર પ્રીવિયસ કેસને તમે ઓબ્ઝર્વ કરો આ જ રીતે આવી છે ખાલી રો વન જી એક્સની જે અહીંયા પ્લસ છે એમાં માઇનસ હતી આમાં જે રો ટુ જી વાય છે એ માઇનસ આવે છે એમાં પ્લસ હતું
અહીંયા જે માઇનસ જી એચ કરીને બ્રેકેટમાં લખ્યું છે એઝ ઇટ ઇઝ છે, પણ અહીંયા માઇનસ જી એચ નહોતું, અહીંયા પ્લસ જી એચ હતું, એટલો ડિફરન્સ છે. તો આ તમે આમના મેં તે ડિફાઇન કરી શકો છો. તો આ થઈ ગયું યુટ્યુબ ડિફરન્સિયલ મેનોમીટર. હવે આપણે જેમ પ્રીવિયસ લેક્ચરની અંદર કીધું હતું કે એક ટ્યુબ અને બીજું એક રિઝર્વ હોય ટેન્ક રાખીને સમજવું હોય તો કેવી રીતે મેઝર થાય. તો આ છે ને પહેલાંના બહુ વર્ષો પહેલાં યુઝ થતું હતું, અત્યારે તો ખાલી યુટ્યુબ મેનોમીટર જ યુઝ થાય છે. એનું રીઝન છે કે સપોઝ એક રિઝર્વ હોય લઈ લો, એની અંદર પાણી ભરેલું છે અને નીચેની સાઈડ એક મેનોમીટર લિક્વિડ લઈ લો, ઉપરથી કોઈ જાતનું પ્રેશર નહોતા આપતા, એટલે કે આવી રીતે કોઈ એક પાઇપ કનેક્ટેડ નહોતો. જો પાઇપ મેં ઘણી વાર ગાયબ કરી દીધો, એ થઈ ગયું એટલે શું થાય, આવી ફિગર નહીં બને. જ્યારે લાઈન હશે ને એક્સ એક્સ આવશે, જો આમાં બે લાઈન છે, અત્યારે ખાલી સમજો એક્સ એક્સ લાઈન આવી છે, એટલે કે એક્સ એક્સ લાઈન સુધી ઉપર છે ને ફ્લુઇડ ભરેલું હોય છે, ડોટેડ લાઈન વાળું પાણી સપોઝ, અને નીચે એક્સ એક્સ લાઈનની નીચે બ્લેક કલરનું પોર્શન વાળું ફ્લુઇડ હશે, જેને આપણે મેનોમેટ્રિક લિક્વિડ કહી દઈએ. રાઈટ સાઈડ હાઈટ જે છે ને એ એક્સ એક્સ સુધી જશે, એચ ટુ બતાવેલું છે નહીં થઈ ગયું હોય પ્રોડ્યુસ, પણ એ ક્યારે પ્રોડ્યુસ થશે, આપણે આવી રીતે એક પાઇપ કનેક્ટેડ કરી દઈએ જેથી કરીને વોટરનું પ્રેશર વધી જશે, કારણ કે એક પ્રેશરવાળું લિક્વિડ આપણે કનેક્ટ કર્યું, એટલે એ નીચેની તરફ ધક્કો મારશે મેનોમેટ્રિક લિક્વિડને, એટલે જે એક્સ એક્સ લાઈને ભેગું થતું હતું ફ્લુઇડ એ નીચેની સાઈડ ખસી ગયું, અને એ ક્યાં ભેગું થશે, ઝેડ ઝેડ લાઈને, એટલે ફ્લુઇડ નીચેની તરફ આવવાથી રાઈટ સાઈડની ટ્યુબમાં જે ફ્લુઇડ હતું ને એની હાઈટ વધી ગઈ, અને એ હાઈટ કેટલી વધી ગઈ, એચ ટુ જેટલી. રેડી? તો આની માટે પ્રેશર કેવી રીતે ડિફાઈન કરવું, તો એના માટે આપણે પહેલાં બે સિમ્બોલ છે, બે નોમેનક્લેચર ડિફાઈન કરી દઈએ. એક ટેન્કનો એરિયા કેટલો, ક્રોસ સેક્શનલ એરિયા, તો કે કેપિટલ એ, અને રાઈટ સાઈડ જે ટ્યુબ છે એનો ક્રોસ સેક્શનલ એરિયા, તો કે સ્મોલ એ જેટલો. આપણે જે આ પાઇપ કનેક્ટેડ કર્યો, જે અલગ લિક્વિડવાળો સર્ક્યુલર પાઇપ જે મેં હમણાં ફિગર દેખાડી એમાં નહોતો, હવે કનેક્ટેડ છે, એના કારણે એક્સ એક્સ લાઈન જે હતી એ ઝેડ ઝેડ થઈ ગઈ. તો એ કેટલો ચેન્જ આવ્યો હાઈટમાં ટેન્કની અંદર, તો કે ડેલ્ટા એચ જેટલો, જોવો મેં ત્યાં બતાવેલો છે એક્સ અને ઝેડ વચ્ચે કેટલો ચેન્જ આવ્યો, ડેલ્ટા એચ જેટલો. રાઈટ સાઈડ હાઈટમાં કેટલો ચેન્જ આવ્યો, તો રાઈટ સાઈડ પહેલાં હાઈટ ક્રિએટ જ નહોતી, એક્સ એક્સ સુધી જ હતી, એ હવે વધી ગઈ, અને એ કેટલી વધી ગઈ, એચ ટુ જેટલી. એટલે આવી રીતે કંઈક લખી શકાય. હવે આપણને જે ઇક્વેશન ખબર છે એ જ મૂકીએ, કે પ્રેશર ઇન લેફ્ટ સાઈડ ટ્યુબ લખતા હતા, એની જગ્યાએ રિઝર્વોયર ટેન્ક લખી નાખીએ, ઇઝ ઇક્વલ ટુ પ્રેશર ઇન રાઈટ સાઈડ ટ્યુબ. રાઈટ રિઝર્વોયર ટેન્કમાં કેટલું પ્રેશર છે, એક તો પીએ, અને એની કરતાં નીચેનું હાઈટનું પ્રેશર છે ક્યાં સુધી લેવાનું છે, હવે નવી જે લાઈન મળી ત્યાં સુધી, એટલે કે ઝેડ ઝેડ લાઈન સુધી. તો હાઈટ એચ વન છે એ એક્સ એક્સ સુધી જ હતી, એટલે ઝેડ ઝેડ સુધી જે હાઈટ ટોટલ લેવી હોય તો એ આવે એચ વન પ્લસ ડેલ્ટા એચ જેટલી. એટલે રિઝર્વોયરમાં પ્રેશર મળશે પી વન પ્લસ રો વન જી એચ વન પ્લસ ડેલ્ટા એચ. એવી રીતે રાઈટ સાઈડની ટ્યુબમાં કેટલું પ્રેશર મળશે, તો કે રાઈટ સાઈડની પ્રેશરમાં એક જ પ્રેશર મળશે, એ આવશે રો એમ અને એન ટુ હાઈટ. હાઈટ પણ એચ ટુ છે એ એક્સ એક્સ સુધી છે, એટલે ઝેડ ઝેડ સુધી જો હાઈટ લેવી હોય તો એ આવશે એચ ટુ પ્લસ ડેલ્ટા એચ. એટલે રાઈટ સાઈડની ટ્યુબમાં પ્રેશર થશે રો એમ જી એચ ટુ પ્લસ ડેલ્ટા એચ. હવે ઇક્વેશનમાં ઇક્વલ ટુ મૂકો, પી વનને સબ્જેક્ટ બનાવો, એટલે કંઈક તમને આવું મળશે, પી એ ઇઝ ઇક્વલ ટુ રો એમ જી એચ ટુ પ્લસ ડેલ્ટા એચ માઇનસ રો વન જી એચ વન પ્લસ ડેલ્ટા એચ. બ્રેકેટ બંનેને ઓપન કરો, એટલે તમે જી ઇન્ટુ ડેલ્ટા એચ કોમન કાઢી શકશો, એટલે તમને આ લાસ્ટ સ્ટેપ મળશે. રેડી? હવે અહીંયા તમારે જ્યારે એક્ઝામ્પલ આવશે ને ત્યારે એક જ તકલીફ પડશે. જો બધું તમને આપેલું હોય છે, રો એમ ખબર હશે, એચ ટુ ખબર હશે, એચ વન ખબર હશે, બરોબર, તો વધે છે જી, એ બધાને ખબર હોય, ને છેલ્લું વધે ડેલ્ટા એચ. તો ડેલ્ટા એચ તમારે ગોતવાનું હોય, તો ડેલ્ટા એચમાં તમારે આ ફંડાનો યુઝ કરવાનું છે, કે કેટલું વોલ્યુમ ચેન્જ થયું રિઝર્વોઇડનું, તો કે એનું ક્રોસ સેક્શનલ એરિયા એ હતો, અને એની હાઈટ કેટલી ચેન્જ થઈ, ડેલ્ટા એચ જેટલી, એટલે વોલ્યુમ ચેન્જ થયું એવું ગણાય એ ઇન્ટુ ડેલ્ટા એચ. ટ્યુબની અંદર કેટલું વોલ્યુમ ચેન્જ થયું, તો કે સ્મોલ એ એનો ક્રોસ સેક્શનલ એરિયા હતો, અને એની હાઈટમાં ચેન્જ આવ્યો એચ ટુ જેટલું, એટલે એના વોલ્યુમમાં ચેન્જ થયો એ ઇન્ટુ એચ ટુ જેટલું, અને બંનેનું વોલ્યુમ છે સરખું જ ચેન્જ થયું હોય. તમે એક સાઈડ વોલ્યુમને જેટલો ધક્કો મારો એટલું જ બીજી સાઈડ વોલ્યુમ વધે, એટલે આવું મૂકી શકો કે કેપિટલ એ ઇન્ટુ ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એ ઇન્ટુ એચ ટુ. એના ઉપરથી ડેલ્ટા એચને સબ્જેક્ટ બનાવો, એટલે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ સ્મોલ ઇન્ટુ એચ ટુ અપોન કેપિટલ એ મૂકી શકો. રેડી? આ રીતે સિમ્પલ છે, બીજું કાંઈ નહીં. ઘણીવાર બુકની અંદર છેલ્લું સ્ટેપ છે એ આ ન લખતા એવું કહી દે છે કે ડેલ્ટા ઇઝ એચ ઇઝ વેરી વેરી સ્મોલ, દેન વી કેન નિગ્લેક્ટ ધીસ. અને આ ઇક્વેશનનું જે છેલ્લું મળ્યું ને આપણને, પી એ ઇઝ ઇક્વલ ટુ, એમાંથી ડેલ્ટા એચ નાનું હોય એટલે નિગ્લેક્ટ કરી દો, એટલે કેટલું વધે, રો એમ જી એચ ટુ માઇનસ રો વન જી એચ વન. તો મારો પ્રીવિયસ વિડીયો લેક્ચર હોય ને એની અંદર સિમ્પલ યુટ્યુબ મેનોમીટર વાળો પોર્શન ઓપન કરજો વિડીયોમાં, અને એનું ઇક્વેશન ઓબ્ઝર્વ કરજો, આ જ ઇક્વેશન મળતું હોય. રેડી? તો બસ આ જ રીતે તમે સિમ્પલી ફાઇન કરી શકો. હવે આપણે જઈએ
કે આ જે વર્ટિકલ ટ્યુબ રાખેલી છે આ જ પોર્શન સિંગલ કોલમ મેનોમીટર જ લેવું છે, પણ જે રાઈટ સાઈડની ટ્યુબ વર્ટિકલ છે એને ઇન્કલાઇન લઈ લઈએ. આ રીતે કે વર્ટિકલ ટ્યુબ હતી એની જગ્યાએ ઇન્કલાઇન લઈ લઈએ, તો જે છેલ્લું ઇક્વેશન આવે છે ને એમાં જે H2 આવે ને એની જગ્યાએ તમારે મૂકવાનો છે L સાઈન આલ્ફા, કારણ કે ઇન્કલાઇન લેન્થ છે ને એ મેં ડિફાઇન કરેલી છે L. વર્ટિકલ હાઇટ જ આપણે લેવાની હોય H2, પણ એ H2 કેટલી મળશે એ નહીં આપી હોય એટલે તમને L આપેલી છે ઇન્કલાઇન લેન્થ. તો એંગલ જો એ આલ્ફા બનાવતો હોય તો એ જે વર્ટિકલ હાઇટ H2 થાય એ L સાઈન આલ્ફા જેટલી થાય. એટલે આપણો જે પ્રિન્સિપલ છે એ પ્રમાણે H2 ઇઝ ઇક્વલ ટુ L સાઈન આલ્ફા ઇક્વેશનમાં મૂકી દો. એટલે આનું લાસ્ટ ઇક્વેશન જે પ્રીવિયસ કેસમાં મળ્યું હતું એમાં જ ખાલી વેલ્યુ મૂકો એટલે મળી જાય. આવી રીતે કંઈ કે મેઇન ફંડાથી શરૂ કરો કે પ્રેશર ઇન રિઝર્વોયર ઇઝ ઇક્વલ ટુ પ્રેશર ઇન રાઇટ લિમ્બ. પ્રેશર ઇન રિઝર્વોયર છે એ આપણે ડિફાઇન કર્યું હતું એ પ્રમાણે આટલું થશે, રાઇટ લિમ્બમાં આટલું થશે, એમાં પી એને સબ્જેક્ટ બનાવો એટલે આવું કંઈક મળશે, અને એમાં એચ ટુની જે વેલ્યુ આવે છે જે એચ ટુ આવે છે પહેલી ટર્મ્સમાં રો એમ જી એચ ટુ એમાં તમારે એચ ટુની જગ્યાએ મૂકવાનું છે એલ સાઈન આલ્ફા. આ ક્યારે કામમાં આવશે? ન્યુમેરિકલમાં, કારણ કે એમાં એચ ટુ ડાયરેક્ટ નહીં આપ્યું હોય, એમાં એલ આપ્યું હોય છે અને આલ્ફા આપ્યું હોય, તો એચ ટુ બસ એલ અને આલ્ફા ઉપર ડિફાઇન કરી લો અને આમાં મૂકો એટલે આન્સર છે. બહુ સિમ્પલ જે પહેલાંના કેસમાં હતું એવી જ રીતે. રેડી? તો આઈ હોપ તમને આ સમજાણું હોય છે. અને હવે આપણે એનું લાસ્ટ થિયરિટિકલ પોર્શન લઈએ. તમને 3 કે 4 માર્ક્સમાં આની સાથે કે 7 માર્ક્સમાં મેનોમીટર રિલેટેડ જ બધું પૂછ્યું હોય તો તમને એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ લખવાનું કીધું હોય તો એનો મેઇન એક એડવાન્ટેજ એ છે કે ઇટ કેન મેનોમીટર ડઝ નોટ હેવ ટુ બી કેલિબ્રેટેડ. એ કેલિબ્રેટેડ છે એ સ્ટાન્ડર્ડ સાથે કરવાની જરૂર નથી, એ તમે ડાયરેક્ટલી કેલ્ક્યુલેટ કરી શકો છો જે બીજા બધા ડિવાઇસમાં કેલિબ્રેટ કરવું પડે છે. પણ ડિસએડવાન્ટેજ એની સામે ઘણા બધા છે, જેમ કે લાર્જ પ્રેશર ડિફરન્સ માટે ઇટ કેન નોટ બી વર્ક. પછી તમને જે ફૂલ ફોર્મમાં એ ડિફાઇન નથી લિક્વિડ કરી શકતું, કારણ કે ત્યાં સરફેસ ટેન્શન ક્રિએટ થતું હોય છે એટલે લિક્વિડ યુઝ કરતાં પહેલાં પણ ધ્યાન રાખવું પડે છે. અને મેજર્ડ મેઇન ડિસએડવાન્ટેજ એ છે કે એ સ્લો રિસ્પોન્સ આપે છે, એક્યુરેટ રિઝલ્ટ નથી આપી શકતું બીકોઝ ઓફ ફ્લક્ચ્યુએટિંગ પ્રેશર. જો તમે આને રિલેટેડ પ્રેક્ટિકલ ઓબ્ઝર્વ કર્યા હોય તો ત્યાં તમે જોયું હોય છે કે હાઇટમાં કન્ટિન્યુઅસલી કંઈક વેરિએશન આવતું રહેતું હોય છે. એટલા માટે પણ યુઝફુલ છે કે ક્યારેક ક્યારેક બહુ સિમ્પલ રીતે તમે ફ્લુઇડનો યુઝ કરીને મેઝર કરી શકો છો. એટલા માટે મેનોમીટર્સ છે અત્યારે બહુ બધી જગ્યાએ યુઝ થાય છે. રેડી? તો આ થઈ ગયો તમારો પાર્ટ ટુ કમ્પ્લીટ. પાર્ટ વન કમ્પ્લીટલી તમે સ્ટડી કરો અને પાર્ટ ટુ કમ્પ્લીટલી સ્ટડી કરો એટલે મેનોમીટર્સ છે કમ્પ્લીટલી તમને આવડશે. કોઈ પણ કેસ પૂછે એટલે ગેરંટીડ તમને લખી શકશો એ મારી જવાબ. રેડી? તો આઈ હોપ તમને આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક સમજાણ હોય છે. આઈ હોપ તમને આ વિડીયો ખૂબ જ સરસ રીતે સમજાયો હોય તો બધાને શેર કરો જેથી કરીને બધાને સમજાય. અને ડુ નોટ ફોરગેટ ઇન લાસ્ટ ટુ સબસ્ક્રાઈબ અવર જીટીયુ સ્ટડીઝ ચેનલ. ફોર મોર MCQs રિલેટેડ વિથ ધીસ યુ કેન વિઝિટ અવર ટેલિગ્રામ ચેનલ, એન્ડ ફોર મોર મટીરિયલ્સ PDF એન્ડ ધ મોર વિડીયોઝ યુ કેન વિઝિટ અવર વેબસાઇટ www.gtustudies.com. થેન્ક યુ.